नंद घेरा आनंद भयो जय कन्हैया लाल जी आ नाद साथे जन्माष्टमी नो धामधूम थी त्यौहार मनावायो ने आज नी जो बात करवामां आवे तो आजे पारणा अने नौमनी उजवणी करवामां आवशे। सुप्रसिद्ध मंदिर डाकोर नी जो बात करवामां आवे तो डाकोर खाते जन्माष्टमी नी उजवणी करवामां आवी अने पारणा नो मनोरथ पण सरस रीतना अत्यारे चाली रह्यो होय तेवा अहेवाल मळी रह्या छे। वैदिक परंपरा अने विधि साथे ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી, લાલાને પારણે ઝૂલાવવામાં આવ્યો હતો અને ભગવાન રણછોડજીના દર્શન સૌ લોકોએ કર્યા છે। ભગવાનને વહેલી સવારે દૂધ અને જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ભગવાનનો આભૂષણોથી શણગાર કરવામાં આવ્યો હતો। કાળિયા ઠાકરને રત્નજડિત વાઘા પહેરાવાયા હતા। જે ફાગણી પૂનમે આઠ વનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે અને ત્યાં આગળ દરેક આડબંધી ઉપર પોલીસ અધિકારી પોલીસ કર્મચારીઓના બંદોબસ્ત મૂકી અને જે ફ્લો છે તેને મેન્ટેન કરી શકાય અને સોશિયલ ડિસ્ટન્સ સાથે જે ભક્તો છે તે આ જન્માષ્ટમીનો તહેવાર ઉજવી શકે તે માટે સંપૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવે છે। અમે મુગટ ચડાવ્યો એનો પણ દર્શનનો લાભ લીધો, આરતી થઈ એનો પણ લાભ લીધો અને ખરેખર મજા આવી ગઈ દર્શન કરવાની। હવે હું થાય કે દર વર્ષે અમારે અહીંયા આગળ કૃષ્ણ જન્માષ્ટમી દર્શન કરવા અહીંયા આવીશું। આ વખતે જે ઉત્સવ હતો અવિસ્મરણીય હતો, ખૂબ જ આનંદ થયો અને મન મૂકીને દર્શન થયા છે। આટલી ભીડ હોવા છતાં મેનેજમેન્ટ અને પોલીસ સ્ટાફની જે કંઈ પણ સગવડ અને સેવા હતી ખરેખર ખૂબ પ્રશંસનીય છે। ડાકોર રણછોડરાયજી મંદિરે હાલમાં જન્માષ્ટમી પર્વને લઈ બારના ટકોરે જ્યારે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, રોહિણી નક્ષત્રમાં 12 વાગ્યાના ટકોરે જ્યારે રણછોડરાયજી મંદિરે કંકુનું તિલક કરી ભગવાનના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે। હાલ તો મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર મંદિર પરિસરમાં તેમજ મંદિરની બહાર પણ ભાવિક ભક્તો ઉમટ્યા છે અને ભગવાનના દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી આવી રહ્યા છે। ડિજિટલના માધ્યમ થકી પણ ભાવિક ભક્તો ઘરે બેઠા પણ ભગવાનના જન્મોત્સવના દર્શનનો લહાવો લઈ રહ્યા છે। જો ગત વર્ષની વાત કરવામાં આવે તો ગત વર્ષે કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી ન હતી અને આ વર્ષે સરકાર અને મંદિર પ્રશાસન દ્વારા જે જન્મોત્સવ હોય છે જન્માષ્ટમી પર્વને લઈ તેની ઉજવણી પૂરા જોશથી કરવામાં તૈયારી દર્શાવી છે। હાલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિર ખાતે જન્મોત્સવના દર્શન માટે ઉમટી રહ્યા છે।